એવીમાં જેને રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, મુસલમાન માને, એ સાહેબ મોટા તવંગલ હોય ને ટોપીઓ વાળા એને તાજમ ભરે એ માં મેલડી છે. અને જેને જેને મૃત્યુ લોક ની માલિકા મેલડી ના પલ્લા પકડી લીધા ને સાહેબ, એને મેલડી અમર બનાવી દીધા છે. ઘરની માલિકા કઈ ન હોય પણ જેને વડવાનું ધર્મમાં મેલડી બેઠી હોય ને સાહેબ, બહુ દૂર નહીં પણ સાહેબ આજનું જે બરવાળાની બાજુમાં મુંગલપુર જેને મેલડીના દિલ્હી સુધી ડંકા વાગે છે, બળદની ખેતી અને હુકી ખેતી, પાણી નહીં. પણ આવો સમય આવ્યો છે, સીઝન લેવાઈ ગઈ અને ફાગણ મહિનો અને ચૈત્ર મહિનો બેહવાની તૈયારી, બધા ખેડૂત પોતપોતાની ખેતી કરવા માંડી ગયા. એટલે મોતી તલસાણીઓ પણ પોતાના બે બળદને જોડી અને હળ લઈ અને ગામના સીમાડાની માથે જ્યાં 15 વીઘાનું પોતાનું ખેતર છે ત્યાં જઈને ઉભો રહ્યો છે. બળદના ખંભે તોહરું મેકીને હળ જોડી અને આ શેઠો ને ઓલો શેઠો, આ શેઠો ને ઓલો શેઠો, આ શેઠો ને ઓલો શેઠો, સાહેબ બપોરનો સમય થાય, બળદને થોડીક વાર વિહામો આપી દે, પોતે વિહામો લઈ લે. એક દી, બે દિન, ત્રીજો દિવસ થયો સાહેબ, એ મોતી તલસાણિયાના ઘરેથી જે બાઈ હતી ને, બાઈ ભાત લઈ અને બપોરના 11-12 વાગ્યાનો સમય થયો એટલે ભાત લઈ ભતવારી બની અને ગામના સીમાડાની માથે ભાત દેવા માટે આવી. પોતાની પત્ની નામ શેઠાની માથે આવતા જોઈને મોતી તલસાણિયાને એમ થઈ ગયું કે ઓહો, મારે ઘરે છોકરા હજી નાના છે, એના છોકરાને કોના વરાહે મેકીને આવી છે. બપોરનો 1નો સમય થયો એટલે બળદને જોડી ખેતરની વસાળે હળને ઊભું રાખી અને મોતી તલસાણીઓ બપોરા કરવા માટે બેઠો એટલે પોતાની બાઈએ એક પાણીનું કોરડું, સાહેબ એ વખતે આવા લોટા ને આ બધા સાધનો નતા, પાણીની બતક હતી, બતકમાંથી પાણીનું કોયડું ભરી અને પોતાના ધણીને હાથ ધોવારી અને બપોરા કરવા માટે બે માણા બેઠા છે. બપોરા કરીને ઉભા થયા એટલે બાઈ એટલું કે છે, સ્વામિનાથ ઘરે છોકરાને રેઠા મેકીને આવી છો, હવે તમારાથી બને એટલું હાકો, હું જાઉં છું ઘરે. બીજો દિવસ ઉગ્યો એટલે બપોરનો સમય થયો એટલે બપોરે પાછી ભાત લઈને આવી છે. આમ 5 દિવસ સુધી બપોરના સમયે ભાત લઈને આવી અને 5મા દિવસે બપોરે બપોરા કરી અને મોતી તલસાણીઓ ઉભો થવાની તૈયારી થઈ ને, ઓલા વાસણ ભેગા કરતા પડતા મેકીને બાવડું પકડીને એટલું કીધું કે એ મોતિયા, સાહેબ મોતી તલસાણિયાના અરમાન ગળી ગયા, કારણ કે કોઈ દી એને સામે ઉધરા કે શીખ ન ખાય અને આજે આ મારી બાઈએ મને બાવડું પકડીને એ મોતિયા એટલું કીધું એટલે એ પોતે પાછો હેઠો બેસી ગયો પણ બાઈને કાંઈ કીધું નહીં, દાંત કાઢીને એટલું કીધું બોલને શું કામ છે. મોતિયા તું મને ઓળખેશ? મોતી તલસાણીઓ કે તારા બાપે 4 ફેરા ફેરવી તેદુ ની તને ઓળખું છું, પણ ત્યાં તો બાઈ ઊભી થઈ ગયો, માથાના વાળ છૂટા મેગી, ગદગદ ના દાંત બહાર કાઢી, ડુંગળી જેવડા ડોળા અને ખાડ ખાડ દાંત કાઢીને કીધું કે એ મોતિયા, તું મને તારી બાઈ માનેશ? હું બાઈ નથી, એક વગડાની સુડેલ છું.
સાહેબ ભાગે તો ભેગું ન થાય, હાથ પાડે તો કોઈ સાંભળે નહીં, ફરતા ખેતર ની માલી પાસે સાંજવા પડે. તેથી મોતી તલસાણી એટલું કીધું કે તું સુડેલ છો કે હા હા. અને મોતિયા હું એક નથી, અમે હાથ બહેનું છે, અમે વેણ રહી ને. જો હમણાં મારી બહેનું ને બોલાવું, ત્રણ તાળી પાડીને 100 સુડેલું અમે થી ધોડી હો. મોતી તલસાણીયાની ફરતી રાહડા મળી ગયેલા, પાછા રાહડા લેતી બંધ થઈ ગયા. ઓલી જે સુડેલ કાયમ ભાત દેવા આવતી ને એને બાવડું પકડીને એટલું કીધું, કામ હતી હવે તને ખાતરી થઈ. 5 દિવસ સુધી તે મારા હાથના રોટલા ખાધા છે, હવે મને તારા ઘરે લઈ જા, તારા ઘરમાં મારે આવવું છે. અને જો હાની કાની કરીને તો તને જીવતો ભરખી જઈશું એને હાથે મળી. બોલ્યો કઈ બોલ્યો નહીં હશે. મોતિયા તને કહું છું સાહેબ, ભાગ્ય તો ભેગું થાય એમ હતું નહીં, અને સુડેલ ના પંજા માંથી તો કોણ સોળવા. એટલે એને બે આંખું બંધ કરી, થોડીક વાર આંખું બંધ રાખી, આંખ ખોલીને એટલું કીધું, તારે મારા ઘરમાં આવવું છે, મારે નાના નાના 2-3 છોકરા છે, મારા ઘરે બાઈ છે, ભલે હોય મોતિયા મને મંજૂર છે પણ મને લઈ જાય. અને તેથી મોતી તલસાણીએ એટલું કીધું, જો તારે આવવું હોય ને તો મારી ઘરે બાઈ છે એને નથી પૂછવું, પણ મારા ઘરે એક મારી ગઈઢી માં છે ને એને હું પૂછતો આવું, તને કાલે લઈ જાય. તમે હાથે બહેનું છો ને, હાથે એક બાજુ રહ્યો, હવે મારે અહીં હળ હાંકવું નથી, દિવસ આથમવાની તૈયારી હમણાં થઈ જાય છે, હું બીજો જાઉં, મારી માને પૂછીને કાલ પાછો અહીં હાથી લઈને આવીશ ને, કાલ મારી હારે આવજે, કોઈ વાંધો નહીં મોતિયા. પણ જોજે હો, એમે સુડેલું છે, જો અમને છેતરી ને તો તારા ઘરે આવતા મને વાર નહીં લાગે, કોઈ વાંધો નહીં, મારી ગઈઢી માને પૂછીને કાલ હું આવીશ તને લઈ જઈશ. અને સાહેબ એ હળ હાંક્યું ન હાંક્યું પણ પોતાના ઘરે આવ્યો, સંધિયા ટાણું થઈ ગયું છે, બળદને ગમાણે બાંધી. અને પછી સાહેબ હાથ પગ ધોયા ન ધોયા, અને નાનકડો એવો મારી મેલડી નો ગોખલો હતો સાહેબ, નાનો એવો ગોખલો, એની મારી પાસે 3-1 ઇંચ નું લાકડા નું ફળું હતું, એને દીવો કરી અગરબત્તી કરી અને ફળું હેઠે ઉતારીને મોતી આમ કીધું કે એ માં, મારી જન્મની દેનારી જનેતા તો મરી ગઈ, મેં એને પૂરી જોઈ નથી કે મારી માં કેવી છે, પણ મારો બાપ તને બેહારતો ગયો છે ને એટલે તું મારી ગઈઠી માં કહેવાય માં. અને મારી આ સુડેલ ના પંજા માંથી સોડાવી તો હવે મારી મેલડી તું સોડાવી. દુનિયાની માલિપા મેં વાત સાંભળી છે કે જે મેલડીના બની ગયા ને મેલડીના ભરોહે જીવી ગયા ને એને કોઈ દી મેલડી એ કમો તે મરવા નથી દીધા. માડી ક્યાં જાઓ, રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી પડ્યા હોય બા, એ મારી જેવા ગરીબના કેસ મેલડી તારી કોર્ટમાં હોય બા.
આંગળી નથી મામલા પણ જોજે મારા ગરીબ ના ભાગની માલપા તારે ખૂટવાના મારી મેલડી વધારનો મારી નહી પણ અમે ઓસડી ની માલબા નાના નાના ઢીંગલી પોતિયા જેવડા મારા ઝીણા રખડે ને એની તને દયા આવે ને તો મારી મેલડી મને આમાંથી ઉગારી લે ન કરી સુડેલું મને જીવતો નહીં રાખે સાહેબ હાથમાં આમ ફળવું હતું ને આંખમાંથી આવડું એક ટપ દઈને ફળાની માથે પડ્યું ને ત્રણ ઇંચના લાકડાના ફળામાંથી લોઢાના દાંતની કકડાટી મારીને દેધી મારી મેલડી એટલું બોલી કે મોતિયા એ મોતિયા મને કાળી નાગણીને કોઈ કવેળાએ ટકોર કરેલું મેલડી સહન ન કરી શકું બાપા પણ દાદા આજ તે જો મને ગઈઠીમાં માની હોય ને તો હું મેલડી તને કહું એટલું કરી નાખ બાપા એક કાચનો શીશો ગોતી લો અને કાચનો શીશો દિવસ ઉગે એટલે અહીંથી હાંતી લઈને જાને તારા બંડીના ખિસ્સામાં નાખતો જાય પણ મારી ઓલી હાથે મળીને હામટીઓ આવશે હો તારે નથી જોવાનું હોવ મારે મેલડીને જોવાનું છે પણ બાપ કાલે હાથી લઈને તારા ખેતરે હળવા મંડી જા બપોરનો સમય બને ભદવારી ભાત લઈને સુડેલ આવે ને એટલે એકલી આવે તો એને કહેજે તારી સોય બહેનો ને બોલાવી લે અને ઈવડી સોય સુડેલું આવીને તારી સામે ઉભી રહે ને અને તને પૂછશે કે તારી ગઈઠી માં ને પૂછીને આવ્યો એટલે તું એટલું કહેજે કે મારી માએ તો હા પાડી છે પણ મારી માએ કીધું છે કે તમે હાસ્યું છો ખોટું એની એક ખાતરી કરવી છે પણ બાપ તું આટલું બોલીશ એટલે હાથે સુડેલું એમ કહેશે કે તું કે અમે તને કરી દઈ એટલે બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો લઈ ઢાંકણું ખોલી અને ધરતી માથે મેકીને એટલું કહેજે કે તમે ખરેખર જો સુડેલું હોય ને તો હાથે સુડેલું એકવાર આ શીશામાં ઉતરીને બહાર નીકળી જાવ પછી હું તમને લઈ જઈશ માતાજી માં
પોતાના શેઠે જઈને ઉભો રહ્યો છે. જ્યાં હળાયો પડ્યો મેં કહ્યું તો ત્યાંથી હળ પાછું વાંકવાનું ચાલુ કર્યું. આ શેઠો નો ઓલ્યો શેઠો, આ શેઠો નો ઓલ્યો શેઠો. બપોરના 11:30 નો ટાઈમ થયો, પછી શેઠાની માથે નહીં મળ્યો નજરો કરવા. બાર ને હવા બાર નો સમય બન્યો ને ફતવારી ભાત લઈને આમથી આવી હશે. કાળા ખેતર વસાળે હાલતા બળદ ને હાથીએ થી છોડી અને શેઠે જઈને જે કાયમ માટે જ્યાં બપોરા કરતો ને સાહેબ, ત્યાં જઈને બપોરા કરવા બેસી ગયો. બપોરો જમી ખાઈને ઉભો થયો ત્યારે સુડેલે એટલું કીધું, કામ હોતિયા તારી માને પૂછીને આવ્યો કે હા એ તે મને કીધું, મારે પૂછ્યા વગર તો કઈ થાય નહીં, મારી માં છે તો તારી માએ હું કીધું. મારી માએ કીધું છે કે સુડેલ હોય તો ભલે આપણા ઘરના કામ કરશે, એને આવવું હોય તો લેતો આવ્યો, પણ સાચું ખરું છે ખોટું એની મને ખાતરી કરવાનું મારી માએ કીધું છે. ભલી ખાતરી કેવી? કે તારી બહેનો ને તાળી પાડીને છોઈને બોલાય. સાહેબ ગરજ ને અકલ નો હોય, માણા હોય તો ભલે, ભૂત ફલિત હોય તો ભલે, તાળી તાળી પાડી એટલે 100 સુડેલીઓ હાથની માલી પાસે સુડેલીઓ ખકડાવતી 6 આવી હાથે ઉભી ગઈ. બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો ખોલીને ઢાંકણું ખોલીને ધરતી માથે મેગી અને એટલું કીધું, તને એકને નહીં તારી 100 બહેનો ને તને હાથે ને લઈ જવી છે, પણ ખરેખર તમે સુડેલું હોય ને તો તમે તો ધારે એવડા રૂપ લઈ શકો ને કે હા, તો હાથે એક વાર શીશામાં ઉતરી અને પછી બહાર નીકળી જાઓ, પછી તમને લઈ જાઓ. સાહેબ કાળા માથાનો માનવી આંખને ભેગી કરીને મટકો મારીને આંખ ખોલે ને એટલી વારમાં હાથે એ નાની નાની માખીઓ જેવડા રૂપ લઈ લીધા છે. અને વારા ફરતી હાસે કાચના શીશાની માલ પર હાથે ઉતર્યું અને આકાશ માર્ગે મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, મોતિયા મારી મેલડી નું નામ લઈને કાચના શીશાની માથે ઢાંકણું મારી દે, સૂર્ય ને ચંદ્ર રહે ત્યાં સુધી જો એક નીકળવા દઉં તારી મેલડી. પછી મારી મેલડીએ કીધું, મોતી હવે વાર નો લગાડીશ, એક ઢીસણ હમાણો ખાડો કરી અને ખાડાની માલી પાસે શીશો મેગી દે, માથે ધૂળનો ઢગલો કરી અને એક પાણો મારો મેલડીના નામનો કરીને મેગી દે, એ દુનિયાની માલપા જો એને હાથે ને હેઠે પૂરી અને માથે જો આસન વાળી નો બેહી લાવ તારી મેરડી. વાત કરતા વાર લાગે, હાથે સુડેલું શીશાની માલપા ફરે છે અને મોટી તલસાણીઓ હાથેથી મંડ્યો ધૂળને ઉપાડવા. હો સાહેબ ભીષણ અમાળો ખાડો કરી મેરડીનું નામ લઈને શીશો મેગીને માથે ધૂળ વાળી દીધી. પછી ચારેય શેઠે આમ ગણગણતી દોઢ મેગી હારો પાણો લાગ્યો ને પાણો લાવી જય મેરડી કરીને એની માથે ધૂળના ધડીમલા માથે મેરડીનો પાણો મેગી. આજની તારીખમાં સાહેબ બરવાળા નાવડા સાપુર ને ખમીદાણા રોજી 5 ગામના સીવાડે એ હાથ છોડેલું ની માથે મારી મુંગલ પર વાળી મેલડી બેઠી છે.
બોલો મેલડીમાં.